બનાસકાંઠા જિલ્લાની ઘટના સામે આવી છે. ત્યારે વાત કરવામાં આવે તો સાબરમતીમાં બે યુવક ડૂબવાનો મામલો સામે આવ્યો છે. ઈડર તાલુકાના સપ્તેશ્વર અને પ્રાંતિજ તાલુકાના ઘેડ ગામના સાબરમતીમાં યુવક ડૂબ્યા હતા. એક 20 વર્ષીય અને 35 વર્ષીય યુવક સોમવારના પાણીમાં ગરકાવ થયા હતા. સાબરમતીમાં બે યુવકો પાણીમાં ગરકાવ થયા હતા, તેના 2 દિવસ વીતવા આવ્યા છે. ફાયર બ્રિગેડ 2 દિવસથી કામે લાગી હતી, હજુ પણ બંને યુવકોની લાશ મળી ન હતી. 3જા દિવસ થવા આવ્યો, બંને યુવકનો અત્તો પત્તો ના મળતા જિલ્લા અને સ્ટેટ લેવલની ટીમને જાણ કરવામાં આવી છે. બંને યુવકોની લાશ હજુ સુધી ન મળતા પરિવારજનોમાં ચિંતાનો માહોલ વ્યાપ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો સાબરમતીમાં 2 યુવકો ડૂબવાનો મામલો સામે આવ્યો છે. ઈડર તાલુકાના સપ્તેશ્વર અને પ્રાંતિજ તાલુકાના ઘેડ ગામના સાબરમતી નદીમાં 2 યુવકો ડૂબ્યા હતા. એક 20 વર્ષીય અને એક 35 વર્ષીય યુવક સોમવારના પાણીમાં ગરકાવ થયા છે. સાબરમતીમાં 2 યુવકો પાણીમાં ગરકાવ થયા હતા, તેના 2 દિવસ વીતવા આવ્યા છે. ફાયર વિભાગ 2 દિવસથી કામે લાગી છે, હજુ પણ બંને યુવકોની લાશ મળી નથી. 3જા દિવસ થવા આવ્યો છે તો યુવકનો અત્તો પત્તો ના મળતા જિલ્લા અને સ્ટેટ લેવલની ટીમને જાણ કરવામાં આવી છે. બંને યુવકોની લાશ હજુ સુધી ન મળતા પરિવારજનોમાં પણ ચિંતાનો મોજું ફરી વળ્યું છે. રાજકમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા.